गुजरात विधानसभा विपक्ष नेता तरीके अमित चावड़ा की पसंदगी कराई छे। धारासभ्य शैलेश परमार ने बनावाय छे उपनेता। ગઈકાલના ઘટાડા બાદ આજે ભારતીય બજારમાં ઉછાળા સાથે શરૂઆત થઈ છે। સેન્સેક્સ 50 પોઈન્ટ અપ પહોંચ્યો છે। અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં 6 મહિનાના બાળક સહિત 6 લોકોના મોત થયા છે। તો હાલ પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદમાંથી તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થશે। ગુજરાત સરકારે અમદાવાદ મનપાને આપ્યા છે 25,000 કોવેક્સિન અને 18,000 કોવિશિલ્ડ। નૈનીતાલ પણ જોશીમઠ બનવાની તૈયારીમાં છે। ઉત્તરાખંડના 5 સ્થળોમાં મકાનોમાં તિરાડ પડવાની સમસ્યા વધી છે। લોકોએ વિકાસના નામે પોતાનું ઘર ગુમાવવું પડ્યું છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેન હવે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે। 30 જાન્યુઆરીથી નવો સમય અમલી થશે। આજે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક યોજાઈ, જેમાં શાળા પ્રવેશ વય મર્યાદા અંગે કરાશે ચર્ચા। તો ધોરણ 1ની પ્રવેશ વય મર્યાદા ઉપર લેવાઈ શકે છે નિર્ણય, જેમાં 6 વર્ષની વય મર્યાદા નક્કી કરાયેલ છે। પ્રવેશ માટે આજે આ મુદ્દે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય।